डेटा मॉडल दिस टुडेस टॉपिक आज આપણે સમજવાનું છે ડેટા મોડેલ જેને ડેટાબેઝ મોડેલ પણ કહી શકાય છે મેં તમને અગાઉ પણ કીધું હતું અને વારંવાર કહું છું કે કોઈ ટોપિક ને સમજવો હોય ને તો જો એના વર્ડ જોય ને એનો મીનિંગ અથવા એનો કોન્સેપ્ટ તમને ખબર હોય તો આપણે તે ટોપિક સમજવામાં ઈઝી પડે એટલે અહીંયા ડેટા મોડેલ છે યુ ઓલ નો ધેટ વોટ ઇઝ ડેટા પણ મોડેલ શું છે मॉडल ना हम अपने गुजराती में समझवा जाइए तो मॉडल એટલે આપણને કંઈક સ્ટ્રક્ચર બતાવે બરાબર કે જે પ્રપોઝ્ડ સ્ટ્રક્ચર જેને કહેવાય કે જે આગળ જઈને કંઈક બનવાનું છે તે એનું મોડેલ તમે ઘણી જગ્યાએ જાઓ તો કોઈ બિલ્ડિંગ મોટી બનવાની હોય તો કાં તો એનું હોર્ડિંગ બાર લગાડી હોય અને પછી તમે ત્યાં જઈને જુઓ તો એક નાનું એવું મોડેલ મૂકેલું હોય કે ભાઈ આ ટાઈપનું બિલ્ડિંગ છે જ્યારે બનશે ત્યારે હશે બરાબર તો મોડેલ એ કંઈક 3D વ્યૂ એવું પણ તમે સમજી શકો કોઈ વસ્તુનું પ્રપોઝ્ડ સ્ટ્રક્ચર એવું પણ તમે સમજી શકો ઓકે મોડેલ રિપ્રેઝન્ટ શું કરે તો કે ઇટ ઇઝ અ ઇન્ફોર્મેશન રિપ્રેઝન્ટેશન ઓફ સમથિંગ કોઈક વસ્તુનું ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરવી ઇન્ફોર્મેશનને રિપ્રેઝન્ટ કરવી એને કહેવામાં આવે છે મોડેલ એટલે મોડેલનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થાય તો હવે આપણે ડેટા મોડેલ ઉપર આગળ વધીએ કે ડેટા મોડેલ એટલે શું તો કે डेटा मॉडल એટલે डेटा DBMS માં डेटा કઈ રીતે સ્ટોર થવાના છે કયા સ્ટ્રક્ચર માં રિપ્રેઝન્ટ થવાના છે બરાબર એમાં डेटा डेटा વચ્ચે રિલેશનશિપ કઈ હશે એવું બધું બતાવે છે डेटा મોડેલ એટલે અહીંયા આપણે આ ટોપિક ની અંદર અલગ અલગ પાંચ મોડેલ જોઈશું બરાબર તમારી સ્ક્રીન સામે અહીંયા દેખાય છે અત્યારે અહીંયા હું માઉસ મૂવ કરું ત્યાં જોજો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ઓબ્જેક્ટ બેઝ્ડ લોજિકલ ડેટા મોડેલ રેકોર્ડ બેઝ્ડ લોજિકલ ડેટા મોડેલ ફિઝિકલ મોડેલ આ બધા તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે બરાબર એમાંથી આપણા સિલેબસ ની અંદર પાંચ મોડેલ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો શું પૂછાય છે કાં તો કોઈ પર્ટિક્યુલર મોડેલ નું નામ જ પૂછાય સીધું કે એક્સપ્લેન ER મોડેલ એક્સપ્લેન નેટવર્ક મોડેલ ઇન 3 માર્ક્સ એક્સપ્લેન હાયરાર્કિકલ મોડેલ ઇન 4 માર્ક્સ ઓર 3 માર્ક્સ અથવા એવું પણ એક વખત પૂછાયેલ છે એક્સપ્લેન એની 2 મોડેલ ઓફ ઓબ્જેક્ટ બેઝ્ડ લોજિકલ ડેટા મોડેલ તો તમને ખબર હોવી જોઈએ કે લોજિકલ ડેટા મોડેલ છે એના ઓબ્જેક્ટ બેઝ છે એ કયા આવે મોડેલ રેકોર્ડ બેઝ કયા આવે બરાબર ફિઝિકલ મોડેલ જે છે એનું નામ અત્યારે આપણે લખેલા છે સિલેબસમાં નથી એટલે આપણે ડિસ્કસ નહીં કરીએ પણ ઘણી વખત એમ પણ પૂછવામાં આવે કોઈ પણ બે રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડેલ સમજાવો 4 માર્ક્સ તો એટ ધેટ ટાઈમ ઈચ મોડેલ કન્ટેન્સ 2 માર્ક્સ કોઈ પર્ટિક્યુલર સીધું મોડેલ પૂછી લે કે નેટવર્ક મોડેલ સમજાવો 3 માર્કમાં બરાબર તો તમારે એ રીતની પ્રિપેરેશન હોવી જોઈએ હવે વાત આવે છે કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો યાદ રાખવા માટે ઇઝીલી શું આમાં તમારે લખવાનું થાય તો દરેક મોડેલની અંદર તમારે એ મોડેલની ફિગર યાદ રાખવાની એ મોડેલ કઈ ટાઈપનું છે દાખલા તરીકે અહીંયા તમે જુઓ સ્ક્રીન ઉપર કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ છે તો કઈ ટાઈપનું છે તો કે એ લોજિકલ ડેટા મોડેલ છે અને ઓબ્જેક્ટ બેઝ છે લોજિકલ ડેટા મોડેલ છે એ બે ટાઈપના ઓબ્જેક્ટ બેઝ રેકોર્ડ બેઝ તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ ઇઝ અ લોજિકલ ડેટાબેઝ મોડેલ ઓફ ઓબ્જેક્ટ બેઝ એટલે એ ટાઈપનું મોડેલ છે આપણે કહી શકીએ એટલે ફિગર કઈ ટાઈપનું છે તે ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે પર્ટિક્યુલર મોડેલમાં બરાબર દાખલા તરીકે એન્ટિટી રિલેશનશિપ મોડેલ હોય તો ડેટા એન્ટિટી ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલની અંદર ડેટા ઓબ્જેક્ટ ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે રિલેશનલ મોડેલની અંદર ડેટા રિલેશન એટલે કે ટેબલના ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે અથવા રિપ્રેઝન્ટ થાય છે નેટવર્ક મોડેલની અંદર ડેટા છે એ ગ્રાફ સ્ટ્રક્ચરમાં ઓર્ગેનાઇઝ થાય છે અને હાયરાર્કિકલ મોડેલમાં ટ્રી લાઇક સ્ટ્રક્ચરમાં ઓર્ગેનાઇઝ અથવા તો રિપ્રેઝન્ટ થાય છે એટલે ત્રણ વસ્તુ તમે જોઈ દરેક મોડેલની અંદર તમારે ફિગર આવશે એ કઈ ટાઈપનું મોડેલ છે કઈ કાઇન્ડનું મોડેલ છે તે અને એમાં ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે તે અને ચોથી વસ્તુ આવશે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ તો કોઈ પણ મોડેલ માટે તમારે આ ચાર મેઇન વસ્તુ યાદ રાખવાની છે આ પછી એક બે સ્ટેટમેન્ટ વધારે ઓછા હોઈ શકે બટ મેઇન થિંગ્સ વોટ ફિગર વિચ કાઇન્ડ ઓફ ધીસ પર્ટિક્યુલર મોડેલ ઇઝ ઇન વિચ ફોર્મ ધ ડેટા ઇઝ ઓર્ગેનાઇઝ ઓર ડેટા ઇઝ રિપ્રેઝન્ટેડ એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓકે તો આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ડેટા મોડેલ તેને એક્ઝામમાં કઈ રીતે લખવાનું અથવા તો યાદ રાખવાનું હવે આપણે વાત કરીએ કન્ટેક્સ્ટ વાઇઝ ડેટા મોડેલ ડેટા મોડેલ ઇઝ ડિફાઇનિંગ ધ લોજિકલ ડિઝાઇન એન્ડ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ એઝ આઈ સેડ અર્લિયર કે મોડેલ એટલે શું તો કે આપણને કંઈક
પ્રપોઝ્ડ સિસ્ટમ નું સ્ટ્રક્ચર બતાવે છે. તો અહીંયા ડેટા મોડેલ છે એ ડેટાબેઝ નું સ્ટ્રક્ચર આપણને ક્યાંક ને ક્યાંક રિપ્રેઝન્ટ કરે છે. બીજું શું એ બતાવે છે? તો કે ડેટા 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 વચ્ચેની રિલેશનશિપ, ડેટા સિમેન્ટિક્સ એન્ડ કન્સિસ્ટન્સી કન્સ્ટ્રેન્ટ. સિમેન્ટિક નો મીનિંગ થાય છે મીનિંગ, એક્ચ્યુઅલી કે ડેટા નો મીનિંગ. કન્સિસ્ટન્સી કન્સ્ટ્રેન્ટ એટલે ડેટા ને કન્સિસ્ટન્ટ રાખવા માટે કયા કયા કન્સ્ટ્રેન્ટ એપ્લાય થાય છે. વી વિલ સી ઇન યુનિટ નંબર 5 ડિટેલ માં કન્સ્ટ્રેન્ટ જોઈશું. ઓકે, પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ આવે, ફોરેન કી કન્સ્ટ્રેન્ટ આવે, ચેકનલ કન્સ્ટ્રેન્ટ્સ આવે, એટલા બધા. સો ડેટા, ડેટા ની રિલેશનશિપ, ડેટા ના સિમેન્ટિક અને કન્સિસ્ટન્સી કન્સ્ટ્રેન્ટ ને ડેટા મોડેલ છે એ રિપ્રેઝન્ટ કરે છે. ડેટા મોડેલ છે એ કાં તો લોજિકલ ડેટા મોડેલ હોય અથવા ફિઝિકલ ડેટા મોડેલ હોઈ શકે. અને એમાં પણ લોજિકલ ડેટા મોડેલ છે અગેન એ બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે. કયા કયા? તો એક તો આવે છે ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડેલ અને બીજું છે રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડેલ. ઓકે, ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડેલ અને રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડેલ. એટલે મેઇનલી ડેટા મોડેલ છે એ બે ટાઈપના, ફિઝિકલ અને લોજિકલ. એમાં લોજિકલ અગેન બે ટાઈપના, ઓબ્જેક્ટ બેઝ અને રેકોર્ડ બેઝ. દરેકના મેં અહીંયા એક્ઝામ્પલ લખેલા છે કે ઓબ્જેક્ટ બેઝમાં કયા મોડેલ આવે, તો કે ER મોડેલ, એન્ટિટી રિલેશનશિપ મોડેલ, OO મોડેલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ, સિમેન્ટિક મોડેલ, ફંક્શનલ મોડેલ. આ વાત હતી લોજિકલ ડેટા મોડેલ તો ખરા, બટ ઓબ્જેક્ટ બેઝના. હવે લોજિકલ ડેટા મોડેલ રેકોર્ડ બેઝમાં કયા કયા આવે? અહીંયા લખેલા છે રિલેશનલ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, હાયરાર્કિકલ ડેટા મોડેલ. ઓકે, તો લોજિકલ ડેટા મોડેલ એમાં ઓબ્જેક્ટ બેઝમાં 4, રેકોર્ડ બેઝમાં 3 અને રાઈટ સાઈડમાં અહીંયા જ્યાં હું માઉસ મૂવ કરું છું ફિઝિકલ ડેટા મોડેલ, એમાં હવે યુનિફાઈંગ મોડેલ અને ફ્રેમ મેમરી મોડેલ. ઓકે, તો આ તમને હું સિનારિયો ક્લિયર કરી દઉં કે ડેટા મોડેલ છે મેઇનલી બે ટાઈપના, લોજિકલ અને ફિઝિકલ. લોજિકલમાં બે ટાઈપ આવે, ઓબ્જેક્ટ બેઝ, રેકોર્ડ બેઝ. ઓબ્જેક્ટ બેઝમાં આવે એન્ટિટી રિલેશનશિપ મોડેલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ, સિમેન્ટિક મોડેલ, ફંક્શનલ મોડેલ. અને રેકોર્ડ બેઝની અંદર આવે રિલેશનલ મોડેલ, નેટવર્ક મોડેલ, હાયરાર્કિકલ મોડેલ. આ વાત થઈ લોજિકલ ડેટા મોડેલની. અને ફિઝિકલમાં આવે યુનિફાઈંગ મોડેલ, ફ્રેમ મેમરી મોડેલ. ઓકે, અહીંયા આપણા સિલેબસમાં છે, હું અહીંયા માર્ક કરું છું એટલા સિલેબસમાં છે ER મોડેલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ, રિલેશનલ મોડેલ, નેટવર્ક મોડેલ એન્ડ હાયરાર્કિકલ મોડેલ. બાકીના મોડેલ આપણા સિલેબસની અંદર નથી. ઓકે, તો આપણે એક એક મોડેલ જોઈએ. હવે ફરીથી યાદ કરાવી દઉં, દરેક મોડેલમાં તમારે ફિગર, કઈ ટાઈપનું એ મોડેલ છે તે, ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે અને તેના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ, આ 4 વસ્તુ મેઇન યાદ રાખવાની હોય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, શરૂઆત કરીએ પહેલા મોડેલથી, દેટ ઇઝ એન્ટિટી રિલેશનશિપ મોડેલ, ટૂંકમાં કહેવાય ER મોડેલ. કઈ ટાઈપનું મોડેલ છે? તો જો આ એની ફિગર, પહેલા મેં કીધું તું ને ફિગર યાદ રાખવાની, તો આ એક વસ્તુ થયું. કઈ ટાઈપનું છે? તો દેટ ઇઝ લોજિકલ મોડેલ ઓફ ઓબ્જેક્ટ બેઝ. સો ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડેલ, એન્ટિટી રિલેશનશિપ મોડેલ છે. ફિગરમાં તમે જોઈ શકો છો અહીંયા કે ડેટા કયા ફોર્મમાં સ્ટોર થાય છે. તો ડેટા છે એ એન્ટિટીના ફોર્મમાં સ્ટોર થાય છે. એન્ટિટીની ડેફિનેશન ઓલરેડી જ્યારે આપણે યુનિટ 1માં ડેટાબેઝ સિસ્ટમ જોતા હતા ત્યારે જોયું હતું. ઓકે, અને તમે હજુ આપણા 6 યુનિટમાં પણ એન્ટિટી રિલેશનશિપ વિશે થોડું ડિટેલમાં સમજીશું. અને 4th સેમેસ્ટરની અંદર તમારે FSD સબ્જેક્ટમાં પણ ER ડાયાગ્રામ છે એ ડિટેલમાં આવશે. એન્ટિટી એટલે રિયલ વર્લ્ડ થિંગ, કોઈ પણ વસ્તુ હોઈ શકે, બરાબર, કોઈ માણસ હોઈ શકે, કોઈ પ્રાણી હોઈ શકે, કે જેના માટે આપણે ડેટાને સ્ટોર કરી શકીએ એને કહેવાય એન્ટિટી. બરાબર, એન્ટિટી રિલેશનશિપ માટે એને કહેવાય એન્ટિટી. અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ માટે પણ એ ઓબ્જેક્ટ જ છે. ઓબ્જેક્ટ ઇઝ અ ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ, એવું તમે C++ ની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના કન્સેપ્ટમાં ભણી ગયા. સો અહીંયા ફિગરમાં તમને એન્ટિટી દેખાય છે. એન્ટિટી એટલે આપણા DBMS ની અંદર SQLમાં એને ટેબલ તરીકે તમે કન્સિડર કરી શકશો. સો આ બીજી એન્ટિટી અને બે એન્ટિટી વચ્ચે આવે રિલેશનશિપ. આના સિમ્બોલ પણ આપણે આગળ ભણીશું કે એન્ટિટીનો સિમ્બોલ છે રેક્ટેંગલથી આવે, રિલેશનનો સિમ્બોલ છે એ ડાયમંડ શેપથી આવે, એટ્રીબ્યુટના સિમ્બોલ ઓવલ શેપમાં આવે. ઓકે, સો ધીઝ આર ધ એટ્રીબ્યુટ્સ. એટ્રીબ્યુટ્સ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટિટી. તો ER મોડેલની વાત કરીએ તો કઈ ટાઈપનું છે? લોજિકલ ડેટા મોડેલ, ઓબ્જેક્ટ બેઝ ટાઈપનું છે. ઓકે, ઇટ ઇઝ બેઝ્ડ ઓન ધ આસ્પેક્ટ્સ ઓફ રિયલ વર્લ્ડ.
એન્ટિટીઝ, એન્ટિટી એટલે રિયલ વર્લ્ડ થિંગ અને એન્ટિટી એન્ટિટી વચ્ચેની રિલેશનશિપ. આ મોડલને ER મોડલ પણ કહી શકાય છે. એન્ટિટી રિલેશનશિપનું શોર્ટ ફોર્મ થાય છે ER. તેમાં મેઇનલી તમારે કઈ વસ્તુને રિપ્રેઝન્ટ કરવાની હોય છે તો એન્ટિટી સેટ, રિલેશનશિપ સેટ અને એટ્રીબ્યુટ, ત્રણેય વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. જો હું સર્કલ કરું છું અહીંયા, એન્ટિટી રિલેશનશિપ અને એટ્રીબ્યુટ, આ ત્રણ ઉપર તમારે એક એક બબે સ્ટેટમેન્ટ એક્ઝામમાં લખવાનું થાય અને આ ત્રણ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે ER મોડેલની અંદર. હવે ત્રણેય વિશે સમજીએ. શું છે એન્ટિટી? તો બેઝિક ઓબ્જેક્ટ્સ આર કોલ્ડ એન્ટિટી, રિયલ વર્લ્ડ થિંગ્સ જેને એન્ટિટી કહી શકાય છે, કે જે બીજી એન્ટિટીથી જુદી પડે છે અને તમે તેના માટે કોઈ ડેટાને સ્ટોર કરી શકો છો. ઓકે, એક્ઝામ્પલ્સ ઓફ એન્ટિટી સ્ટુડન્ટ છે, કોલેજ છે, ડિપાર્ટમેન્ટ છે, આના સિવાય પ્રિન્સિપાલ આવે, HOD આવે, ઘરમાં પણ તમારી સામે આજુબાજુ બધી વસ્તુ દેખાય છે તો એને પણ તમે એન્ટિટી તરીકે કન્સિડર કરી શકો છો, કે જેની અલગ અલગ ઇન્ફોર્મેશન આપણે સ્ટોર કરી શકીએ. બરાબર, તમે અત્યારે જે મોબાઈલમાં જોઈ રહ્યા છો, મોબાઈલ ઇઝ અ કાઇન્ડ ઓફ એન્ટિટી. અને એટ્રીબ્યુટ કયા કયા થાય? તેમાં કઈ પ્રોપર્ટી આવે? તો કે મોબાઈલનું નામ શું છે, કઈ કંપનીનું છે, કયું મોડલ છે, એની પરચેસ ડેટ કઈ છે, કિંમત કઈ છે, બરાબર, એના કન્ફિગરેશન શું છે, આ બધી એની પ્રોપર્ટી થઈ. તો એન્ટિટી ઇઝ અ રિયલ વર્લ્ડ થિંગ દેટ ઇઝ ડિસ્ટિંગ્યુએબલ, એટલે કે બીજી એન્ટિટીથી જુદી પડે છે. એટલે એન્ટિટીની વાત થઈ, હવે વાત આવે એટ્રીબ્યુટની. તો કેરેક્ટરિસ્ટિક્સ ઓર પ્રોપર્ટીઝ ઓફ એન્ટિટી, જેને કહેવાય એટ્રીબ્યુટ, એટલે એની લાક્ષણિકતાઓ. બરાબર, સ્ટુડન્ટની એટ્રીબ્યુટ કયા હોય? સ્ટુડન્ટના એટ્રીબ્યુટ તો કે સ્ટુડન્ટનું નામ, એનરોલમેન્ટ નંબર, સ્ટુડન્ટનો બર્થ ડેટ, એડ્રેસ, માર્ક્સ, કે જે પણ તમે સ્ટુડન્ટ માટે જે માહિતી સ્ટોર કરી શકો એને કહેવાય એટ્રીબ્યુટ. તમારા ઘરમાં ટીવી છે તો ટીવી કઈ કંપનીનું છે, કયું મોડલ છે, પરચેસ ડેટ કઈ છે, પ્રાઇસ શું છે, લેપટોપ હોય તો પણ લેપટોપની અલગ અલગ એટ્રીબ્યુટ તમે લખી શકો છો. પર્સનના અલગ અલગ એટ્રીબ્યુટ આવે, પર્સનનું નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, એજ, એડ્રેસ, આધાર નંબર, પાન નંબર, એટસેટ્રા. સો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટિટી, એને કહેવાય એટ્રીબ્યુટ. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે કે સ્ટુડન્ટના એટ્રીબ્યુટ કયા કયા હોઈ શકે. સ્ટુડન્ટનો એનરોલમેન્ટ નંબર, નામ, એડ્રેસ, જેન્ડર, એટસેટ્રા. તો અહીંયા આપણે કેટલી વસ્તુ ક્લિયર કરી કે ફિગર કઈ ટાઈપનું છે અને ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય? તો કે એન્ટિટીના ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય. એન્ટિટી એન્ટિટી વચ્ચેની રિલેશનશિપ બતાવવામાં આવે અને એના એટ્રીબ્યુટ રિપ્રેઝન્ટ કરવામાં આવે. રિલેશનશિપની વાત છે. હવે એન્ટિટી અને એટ્રીબ્યુટ જોયું. રિલેશનશિપ શું છે? તો કે બે એન્ટિટી વચ્ચેનું અસોસિએશન, બંને વચ્ચેનું જોડાણ, એને કહેવાય રિલેશનશિપ. મેઇનલી ત્રણ ટાઈપની રિલેશનશિપ આવે છે, 1-to-1, 1-to-many અને 1-to-many. કોઈ બુકની અંદર અથવા કોઈ વેબસાઇટમાં તમને ચાર રિલેશનશિપ જોવા મળે, 1-to-1, 1-to-many, 1-to-1, 1-to-many. જનરલી ત્રણ હોય છે, 1-to-1, 1-to-many, કે જેને તમે રિવર્સ સાઈડમાં 1-to-1 રીડ કરી શકો અને 1-to-many. ઓકે, સો આ મોડલની અંદર ત્રણ મેઇન વસ્તુ છે, એન્ટિટી, એટ્રીબ્યુટ, રિલેશનશિપ. એ ત્રણેય આપણે જોઈ. હવે વાત આવે છે એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ. Advantages of ER model, that is graphical representation of entity and relationship. Graphical એટલે જોઈ શકો છો અહીંયા તમે કે કોઈ graphical ફોર્મમાં, કોઈ ફિગરના ફોર્મમાં આપણે ડેટાબેઝને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. બરાબર, જ્યારે તમે ડિટેલમાં ER મોડલ સમજશો તો તમને વધારે ખ્યાલ આવશે કે ER ડાયાગ્રામ એક વખત તમે ડ્રો કર્યો હોય તો એનાથી તમે તમારા પ્રોજેક્ટ માટે કે તમારી સિસ્ટમ માટે ડેટાબેઝ ઇઝીલી ડિઝાઇન કરી શકો છો. So here you can understand the advantage of ER model is that you can graphically represent your database. You can graphically represent different entities and their relationship. And a very common advantage, easy and simple to understand. એટલે વાસ્તવમાં તો આ એડવાન્ટેજ છે, તમે કોઈ પણ મોડેલ માટે લખી શકો. ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ડિફિકલ્ટ ટુ રિપ્રેઝન્ટ ઓલ ધ કન્સ્ટ્રેન્ટ, બધા જ કન્સ્ટ્રેન્ટ અલગ અલગ આવે છે. ચેક કન્સ્ટ્રેન્ટ, નોટ નલ કન્સ્ટ્રેન્ટ, પ્રાઇમરી કી કન્સ્ટ્રેન્ટ, ફોરેન કી કન્સ્ટ્રેન્ટ. ઓકે, આ બધા કન્સ્ટ્રેન્ટને ER ડાયાગ્રામમાં ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરવા એ થોડા અઘરા છે, કારણ કે એની અંદર રિલેશનશિપ છે એ પણ બહુ લિમિટેડ બતાવવામાં આવે છે. 1-to-1, 1-to-many, 1-to-many, એના સિવાયની અલગ રિલેશનશિપ બીજી કોઈ હોય ડિટેલમાં તો એ બતાવવી થોડી અઘરી છે.
એટલે ER ડાયાગ્રામ ની અંદર લિમિટેડ સિમ્બોલ છે એટલા માટે એની રિલેશનશિપ પણ લિમિટેડ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો અને ડેટા મેનિપ્યુલેશન માટેના કોઈ ખાસ કન્સેપ્ટ છે એ ER ડાયાગ્રામ માં સપોર્ટ કરતા નથી સો ધીસ આર વોટ ધ ડિસએડવાન્ટેજ ઓકે તો ધેટ ઇઝ ધ વન મોડલ આ એક મોડલ આપણે પૂરું કર્યું એન્ટિટી રિલેશનશિપ મોડલ કે જેને શોર્ટમાં ER મોડલ પણ કહી શકાય આગળ વધીએ બીજા મોડલમાં જેને OO મોડલ કહેવાય છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડલ OO ડેટા મોડલ તો પહેલી વાત છે આ ફિગર તો તમે જોઈ શકો છો અહીંયા આ ફિગર બરાબર જરૂરી નથી કે મેં ફિગર દોરી એ જ તમારે એક્ઝેક્ટલી ડ્રો કરવી તમે અહીંયા અલગ અલગ ચાર ઓબ્જેક્ટ પણ ડ્રો કરી અને બીજા કોઈ પણ નામના ઓબ્જેક્ટ તમે લખી શકો છો બરાબર તો એક ફિગર પછી બીજું કઈ ટાઈપનું આ મોડેલ છે તો ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ લોજિકલ ડેટા મોડલ એન્ડ ઇટ ઇઝ અ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ બેઝ સો વી કેન સે ધેટ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડલ તો આપણને અહીંયા બે વસ્તુ ક્લિયર થઈ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો ફિગર એન્ડ વિચ કાઇન્ડ ઓફ ધેટ મોડલ ઇઝ ત્રીજી વસ્તુ આવે છે ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ અથવા રિપ્રેઝન્ટ થાય છે તો અહીંયા આવે છે ઓબ્જેક્ટ નામ છે તે પ્રમાણે જ ગુણ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ ધેટ મીન્સ ડેટા આર ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ફોર્મ ઓફ ઓબ્જેક્ટ્સ સો ધેટ મોડલ ઇઝ બેઝ્ડ ઓન ધ ઓબ્જેક્ટ્સ અને ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ વચ્ચેની રિલેશનશિપ અહીંયા રિપ્રેઝન્ટ થાય છે એન્ટિટી રિલેશનશિપ મોડલ હોય તો ડેટા ઇઝ ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ફોર્મ ઓફ એન્ટિટીઝ એન્ડ ધ રિલેશનશિપ બિટવીન એન્ટિટીઝ ઇઝ રિપ્રેઝન્ટેડ હિયર ધ ડેટા આર ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ફોર્મ ઓફ ઓબ્જેક્ટ્સ કમ્પોનેન્ટ ની વાત કરીએ તો આ મોડલ ના કમ્પોનેન્ટ કયા કયા છે તો ઓબ્જેક્ટ એટ્રીબ્યુટ્સ ક્લાસ ઇનહેરિટન્સ ઓકે આટલા એના એટ્રીબ્યુટ છે વારા ફરતી એક એક જોઈએ ઓબ્જેક્ટ ધીસ આર ધ બેઝિક પાર્ટ ઓફ ધીસ મોડલ વિચ ઇઝ રિપ્રેઝન્ટિંગ ધ રિયલ વર્લ્ડ થિંગ્સ તમે એવું વિચારતા હશો કે સર હમણાં તમે એન્ટિટી રિલેશનશિપ મોડલમાં પણ કહેતા હતા કે એન્ટિટીઝ આર ધ રિયલ વર્લ્ડ થિંગ ઓબ્જેક્ટમાં પણ એવું જ કહો છો એકચ્યુઅલી બોથ આર ઓલમોસ્ટ સેમ થિંગ બટ ઇન ER મોડલ ધ એન્ટિટી ઇઝ રિપ્રેઝન્ટિંગ ધ રિયલ વર્લ્ડ થિંગ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ ઓબ્જેક્ટ્સ આર પ્રેઝન્ટિંગ ધ રિયલ વર્લ્ડ થિંગ ધેટ ઇઝ પ્રોવાઇડિંગ ડેટા એબસ્ટ્રેક્શન એટ્રીબ્યુટની વાત કરીએ તો એટ્રીબ્યુટ્સ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓબ્જેક્ટ ER મોડલમાં જે એટ્રીબ્યુટ હતા એ જ અહીંયા છે બટ એ એન્ટિટીના પ્રોપર્ટી હતી અહીંયા આવે છે ઓબ્જેક્ટની પ્રોપર્ટી સો પ્રોપર્ટીઝ ઓફ ઓબ્જેક્ટ ઓર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓબ્જેક્ટ એને કહેવામાં આવે છે એટ્રીબ્યુટ ઓકે અને મેથડની વાત કરીએ તો બિહેવિયર ઓફ ધ ઓબ્જેક્ટ ઇઝ રિપ્રેઝન્ટેડ યુઝિંગ મેથડ તમે સી પ્લસ પ્લસની અંદર જે ભણો છો ક્લાસ તો એમાં તમે જે વેરિયેબલને ડિફાઇન કરો છો તો એને કહેવામાં આવે ઓબ્જેક્ટની પ્રોપર્ટી ક્લાસની પ્રોપર્ટી અને તમે જે ફંક્શન ડિફાઇન કરો છો એને કહેવામાં આવે છે મેથડ બરાબર એટલે આ જે થિયરિકલ કન્સેપ્ટ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડલનો એ ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલી પણ ઇમ્પ્લિમેન્ટ થતા હોય છે એન્ટિટી રિલેશનશિપ મોડલના પણ કન્સેપ્ટ પ્રેક્ટિકલી ક્યાંક ને ક્યાંક ડેટા બેઝની અંદર એ ઇમ્પ્લિમેન્ટ થતા જ હોય છે ઓકે સો એક કમ્પોનન્ટ હોય ઓબ્જેક્ટ ધીઝ આર ધ રિયલ વર્લ્ડ થિંગ્સ એટ્રીબ્યુટ ધીઝ આર ધ પ્રોપર્ટીઝ મેથડ ધીઝ આર ધ બિહેવિયર ઓફ ધ ઓબ્જેક્ટ આ ફિગરની અંદર તમે જોઈ શકો છો કે પર્સન નામનો એક ઓબ્જેક્ટ છે સ્ટુડન્ટ નામનો એક ઓબ્જેક્ટ છે ડોક્ટર નામનો એના એટ્રીબ્યુટ કયા પર્સનના તો કે નેમ એજ ડોક્ટર માટે ડોક્ટર આઈડી સ્પેશિયાલિસ્ટ સ્ટુડન્ટ માટે રોલ નંબર બેચ કે પછી એની એજ કે બર્થ ડેટ કે એડ્રેસ કેવું એન્જિનિયર માટે એન્જિનિયર આઈડી ડિપાર્ટમેન્ટ એટસેટ્રા અને જે નીચે છે આ ફંક્શન જેવું તમને કંઈક દેખાય છે સેટ નેમ સેટ માર્ક્સ ઓર ગેટ માર્ક્સ ધેન કાઉન્ટ ઓપરેશન ધીઝ આર ધ મેથડ્સ સો અહીંયા આપણે આ ઓબ્જેક્ટની અંદર એની પ્રોપર્ટીઝ એટલે કે એટ્રીબ્યુટ અને આ મેથડ જોયું ઓકે તો એટ્રીબ્યુટ એન્ડ મેથડ્સ નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ ક્લાસ તો સિમિલર એટ્રીબ્યુટ્સ એન્ડ મેથડ્સ આર ગ્રુપ્ડ યુઝિંગ અ ક્લાસ એટલે જેટલા જેટલા ઓબ્જેક્ટના જેટલા એટ્રીબ્યુટ સિમિલર હોય જેટલા એના મેથડ એટલે કે ફંક્શન સિમિલર હોય તો એ બધા કમ્બાઈન થઈને એક ક્લાસ થાય છે બરાબર અને તમે ફાઇનલી કહી શકો છો કે ઓબ્જેક્ટ કેન બી એન ઇન્સ્ટન્સ ઓફ અ ક્લાસ ઇન્સ્ટન્સ એટલે એનો ભાગ એનો પાર્ટ એટલે ઓબ્જેક્ટ બધા કમ્બાઈન થાય કયા ઓબ્જેક્ટ કમ્બાઈન થાય કે જેમનો એટ્રીબ્યુટ સેમ હોય જેમને બિહેવિયર એટલે કે મેથડ સેમ હોય તો એ બધી ભેગી થઈને ક્લાસ બને તો ઓબ્જેક્ટ ઇઝ એન ઇન્સ્ટન્સ ઓફ ક્લાસ
અને વાત આવે છે ઇનહેરિટન્સ ની, તો ઇનહેરિટન્સ છે તમારા સી પ્લસ પ્લસ ની અંદર આગળ એક કન્સેપ્ટ ડિટેલમાં આવશે. ઇનહેરિટન્સ એટલે કે તમે એક ક્લાસમાંથી બીજો ક્લાસ છે એ ડિરાઇવ કરી શકો છો. પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ આવે બરાબર, કે પેરેન્ટ ક્લાસ હોય એમાંથી કોઈ ચાઇલ્ડ ક્લાસ ડિરાઇવ થાય તો તેમાં પેરેન્ટના એટ્રીબ્યુટ અને બિહેવિયર તો આવે જ, એની પ્રોપર્ટી તો આવે જ, સાથે પોતાની એક્સ્ટ્રા પ્રોપર્ટી આવે. અહીંયા પ્રોપર્ટી એટલે તમે પાછા એવું સમજશો કે મિલકત ને એવું બધું હોય ને, એવું પૈસા અને મકાન ને એવું બધું. તો એ પણ ઇનહેરિટન્સમાં એવું જ છે કે તમારા ફાધરની જે પ્રોપર્ટી છે, મિલકતની વાત કરું છું અહીંયા, તો એ તો તમારી છે જ બરાબર. એની સિવાય તમે કંઈક સારું એવું ભણીને, સારી એવી જોબ કે બિઝનેસ કરીને આગળ તમે પોતાની પ્રોપર્ટી એડ કરો, તો આ ઇનહેરિટન્સનો કન્સેપ્ટ થયો. કે જે પેરેન્ટ ક્લાસ હોય એના બધા એટ્રીબ્યુટ અને એની જે મેથડ હોય તે ચાઇલ્ડ ક્લાસમાં તો ઇનહેરિટ થાય જ છે. એના સિવાય ચાઇલ્ડ ક્લાસની પોતાની પણ પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ અથવા તો એના ફંક્શન્સ હોય છે બરાબર. ધેટ ઇઝ વોટ ધ કન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ, જેને સી પ્લસ પ્લસમાં કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં રીયુઝેબિલિટી કહેવાય, કે એકના એક ક્લાસને તમે અલગ અલગ રીતે રીયુઝ કરી શકો છો તેમાં ફંક્શન્સ અને એટ્રીબ્યુટ એડ કરીને. ઓકે, સો ઇનહેરિટન્સમાં પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ આવે છે. અ ન્યુ ક્લાસ કેન બી ડિરાઇવડ ફ્રોમ ધ ઓરિજિનલ ક્લાસ એન્ડ ધેટ ઓરિજિનલ ક્લાસ ઇઝ પેરેન્ટ ક્લાસ, ન્યુ ક્લાસ ઇઝ ચાઇલ્ડ ક્લાસ. ધ ડિરાઇવડ ક્લાસ કન્ટેન્સ ધ એટ્રીબ્યુટ એન્ડ મેથડ્સ ઓફ ધ ઓરિજિનલ ક્લાસ એઝ વેલ એઝ ઇટ્સ ઓન ક્લાસ ઓન પ્રોપર્ટીઝ આર એડેડ ઓન ફંક્શન્સ ઓર મેથડ્સ કેન બી એડેડ. આ હતા કમ્પોનેન્ટ્સ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ. ઓકે, તો બે મોડલ આપણે ડિસ્કસ કર્યા, એન્ટિટી રિલેશનશિપ મોડલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ. બંને મોડલ છે એ લોજિકલ ડેટા મોડલ છે. અને લોજિકલમાં કઈ ટાઈપના, તો કે ઓબ્જેક્ટ બેઝ, એટલે બંને ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડલ છે. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલના. એડવાન્ટેજ છે રીયુઝેબિલિટી, હમણાં જ મેં તમને કીધું જસ્ટ અ મિનિટ બિફોર. ઇનહેરિટન્સ, તો ડ્યુ ટુ ઇનહેરિટન્સ ધેર ઇઝ અ ફંક્શનાલિટી ઓફ રીયુઝેબિલિટી ઓફ ક્લાસ. ક્લાસને ઇનહેરિટ કરીને તેની પ્રોપર્ટીઝ અથવા તો મેથડને બીજા કોઈ ક્લાસમાં યુઝ કરી શકો છો. ઇટ ઇઝ મોર ફ્લેક્સિબલ એન્ડ ડેટા બાઇન્ડિંગ ઇઝ પ્રોવાઇડેડ થ્રુ ક્લાસ એન્ડ મેથડ. ડેટા બાઇન્ડિંગ એટલે જુઓ તમે આ ફિગરની અંદર કે સ્ટુડન્ટનો જે ઓબ્જેક્ટ છે તો રોલ નંબર અને બ્રાન્ચ તેના એટ્રીબ્યુટ છે. ઓકે, અને સેટ માર્ક્સ છે એનું મેથડ છે. તો આ બંને વસ્તુને એક સાથે બાઇન્ડ કરી દીધું, એન્કેપ્સ્યુલેટ કર્યું. તો બાઇન્ડિંગ ઓફ ડેટા એન્ડ બિહેવિયર ટુગેધર ઇન અ ઓબ્જેક્ટ, જે વસ્તુ ક્લાસમાં પણ થાય છે, તો ડેટા બાઇન્ડિંગ છે એ એડવાન્ટેજ છે આ મોડલનો. ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ઇટ ઇઝ નોટ વાઇડલી ડેવલપ્ડ એન્ડ ધેટ ઇઝ વાય જનરલી એને એસેપ્ટ છે એ ડીબીએમએસ માટે ખાસ યુઝ કરતા નથી. અને તેમાં લેકિંગ ઓફ ડેટાબેઝ સ્ટાન્ડર્ડ્સ, ડેટાબેઝના અમુક સ્ટાન્ડર્ડ્સ છે એ રિપ્રેઝન્ટ થતા નથી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલમાં. સૌથી વધારે રિપ્રેઝન્ટ થાય છે રિલેશનલ મોડલની અંદર. દેટ ઇઝ વાય રિલેશનલ મોડલ ઇઝ વેરી ગુડ એન્ડ વેરી બેસ્ટ ફોર ડીબીએમએસ પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, સો આપણે અહીંયા બે મોડલ કમ્પ્લીટ કર્યા, એન્ટિટી રિલેશનશિપ મોડલ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ. આગળ વધીએ, થર્ડ વન, દેટ ઇઝ ધ રિલેશનલ મોડલ. ફરીથી યાદ કરાવી દો, કોઈ પણ મોડલ માટે તમારે ચાર વસ્તુ યાદ રાખવાની. ફિગર કઈ ટાઈપનું મોડલ છે, ડેટા કયા ફોર્મમાં રિપ્રેઝન્ટ થાય છે, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. તો ફિગર અહીંયા તમે જોઈ શકો છો. ફર્સ્ટ થિંગ, ફિગર અહીંયા તમને ત્રણ ટેબલ જેવું કંઈક દેખાય છે બરાબર, જેમાં તમને અહીંયા સ્ટુડન્ટનું આઈડી, નેમ અને એજ, અહીંયા સબ્જેક્ટનું આઈડી, નેમ અને ટીચર, સબ્જેક્ટનું નામ શું અને કયા ટીચર ભણાવે છે. અને અહીંયા બે ટેબલ ઉપરથી આપણું ત્રીજું ટેબલ એવું ડિરાઇવ થાય છે કે સ્ટુડન્ટને પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવેલા છે તે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક ઉપરના બંને ટેબલ છે એ નીચે રિલેટ થાય છે. એક કોલમ છે એ લેફ્ટ સાઈડના ટેબલમાંથી લેવામાં આવે છે, એક કોલમ રાઈટ સાઈડના ટેબલમાંથી, અને ત્રીજી અંદર પોતાની એક કોલમ ઉમેરીને યુ કેન ગેટ ધ આઈડિયા દેટ પર્ટિક્યુલર સ્ટુડન્ટ હેઝ ગોટ સમ માર્ક્સ ઇન પર્ટિક્યુલર સબ્જેક્ટ. તો આ ફિગરની વાત થઈ. ઓકે, કઈ ટાઈપનું આ મોડેલ છે, તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ. એટલે લોજિકલ ડેટા મોડલ ખરું પણ રેકોર્ડ બેઝ. પ્રીવિયસ જે બે મોડલ હતા એ લોજિકલ ડેટા મોડલ હતા, ઓબ્જેક્ટ બેઝ. ઓકે, દેટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ડેટા મોડલ ઇન ડીબીએમએસ. ડીબીએમએસના જે આપણે ડિસ્કસ કરીએ છીએ અત્યારે એ બધા મોડલમાં સૌથી વધારે જો કોઈ ફેમસ હોય અથવા જેનો યુઝ વધારે થતું હોય કે જે ડીબીએમએસના સોફ્ટવેર એસક્યુએલને પણ સપોર્ટ કરે છે, દેટ ઇઝ રિલેશનલ મોડલ.
અને જ્યાં ડેટા કઈ રીતે ઓર્ગેનાઇઝ થાય છે તો 2 ડાયમેન્શનલ ફોર્મ ની અંદર રો કોલમ ના ફોર્મ માં જો અહીંયા જોવો છો આ બધી રો કહેવાય અહીંયા છે આ હું જ્યાં ડ્રો કરું છું એ કોલમ કહેવાય આ આખું જે તમારું છે એને રિલેશન કહેવાય એટલે કે ટેબલ બરાબર તો એ 2 ડાયમેન્શનલ ફોર્મમાં એટલે કે ટેબલના ફોર્મમાં ડેટા છે એ ઓર્ગેનાઇઝ થાય છે ડેટા રિપ્રેઝન્ટ થાય છે અને મેઇન્ટેન થાય છે કયા મોડેલમાં રિલેશનલ મોડેલમાં બરાબર ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડેટા ઇઝ ઇન ધ રિલેશનલ મોડેલ ઇઝ ટેબલ ટેબલ એનું બેઝિક સ્ટ્રક્ચર છે ઓલ ધ રેકોર્ડ્સ આર સ્ટોર ઇન ધ ટેબલ ટેબલમાં બધા જ રેકોર્ડ છે સ્ટોર થાય છે જેમ કે તમે ફિગરમાં જોઈ શકો છો આ તમારી ફિગર છે ઓકે ફિગરમાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સ્ટુડન્ટને લગતી ઇન્ફોર્મેશન છે અહીંયા સબ્જેક્ટને લગતી ઇન્ફોર્મેશન છે એન્ડ ઇન ધીસ ટેબલ વી આર યુઝિંગ બોથ ધ અબાઉ ટેબલ્સ અને પર્ટિક્યુલર સ્ટુડન્ટે પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ આવ્યા તો એવું રિલેશન પણ આપણે બતાવી શકીએ છીએ દેટ ઇઝ વોટ ધ એક્ઝામ્પલ ઓકે તમે તમારું એક્ઝામ્પલ પણ જાતે બનાવી અને એક્ઝામમાં લખી શકો છો તો ત્રણ વાત થઈ ગઈ ફિગર જોઈ લીધી કઈ ટાઈપનું ડેટા મોડેલ છે જોઈ લીધું ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે એ જોયું હવે વાત કરીએ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની એડવાન્ટેજીસ ઓફ ધીસ ડેટા મોડલ એટલે કે રિલેશનલ ડેટા મોડલ ઇટ ઇઝ વેરી સિમ્પલ ઇટ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝી ટુ યુઝ દેટ મીન્સ વી કેન સે દેટ ઇટ પ્રોવાઈડ્સ સિમ્પલિસિટી ઇટ પ્રોવાઈડ્સ ડેટા ઇન્ડિપેન્ડન્સ ક્યાંય તમને યાદ આવે છે ડેટા ઇન્ડિપેન્ડન્સ ક્યાં આપણે જોયું તો યુનિટ નંબર 2 માં 3 લેવલ આર્કિટેક્ચર હતું તો આપણને ખબર છે કે 3 લેવલ આર્કિટેક્ચર છે એ ડેટા ઇન્ડિપેન્ડન્સ પ્રોવાઈડ કરે છે સો ધીસ મોડલ ઇઝ સપોર્ટિંગ ડેટા ઇન્ડિપેન્ડન્સ ધીસ મોડલ ઇઝ સપોર્ટિંગ SQL એન્ડ SQL ઇઝ વન ઓફ ધ DBMS સોફ્ટવેર્સ ઓકે સો આ DBMS ના SQL ને સપોર્ટ કરે છે એટલા માટે પણ આ મોડલ છે એ વધારે ઉપયોગી છે અને બધા જ મોડલની અંદર સૌથી પોપ્યુલર હોય તો એ આ મોડલ છે ડિસએડવાન્ટેજ હાર્ડવેર કોસ્ટ છે એ થોડી વધારે છે બીજા મોડલ કરતાં એન્ડ યુ મસ્ટ હેવ ધ ટેકનિકલ નોલેજ વાય યુ આર બિલ્ડિંગ ધીસ મોડલ ટેકનિકલ નોલેજ એટલે જો SQL તમે યુઝ કરતા હોય તો યુ મસ્ટ હેવ ધ આઈડિયાઝ ક્લિયર આઈડિયાઝ ઓફ SQL ઇફ યુ આર યુઝિંગ માઇક્રોસોફ્ટ એક્સેસ એઝ અ ડેટા બેઝ યુ મસ્ટ હેવ ધ ક્લિયર આઈડિયાઝ ઓફ એક્સેસ ઇન શોર્ટ તમારે ટેકનિકલ નોલેજ છે એ ક્લિયર હોવું જોઈએ ઓકે સો આપણે જોયું રિલેશનલ મોડલ હેલો સર આગળ વધીએ નેક્સ્ટ વન ધેટ ઇઝ હાયરાર્કિકલ ડેટા મોડલ તો અહીંયા તમને પેલી ફિગર જોવા મળે છે અહીંયા તમે જોવો કાંઈક આમ ટેક્સોનોમી હોય એવું તમને દેખાય છે ફિગરમાં કે ટ્રી લાઈક સ્ટ્રક્ચર હોય એક નોડ હોય પછી એના પછી સર તમારું માઇક બંધ છે સર માઇક બંધ છે તમારું
ઓકે કદાચ માઇક ઓફ થઈ ગયું તો તો આપણે હાયરાર્કિકલ મોડલની વાત કરીએ તો અહીંયા તમને ફિગર દેખાય છે હાયરાર્કિકલ મોડલ બરાબર કે જેમાં તમને એની ફિગર છે કંઈક ટ્રી લાઈક સ્ટ્રક્ચરમાં દેખાય છે કે કંઈક એક નોડ હોય એના પાછા સબઓર્ડિનેટ એટલે કે એના ચાઇલ્ડ નોડ હોય પાછો કોઈ નોડના બીજા એના સબ નોડ હોઈ શકે તો અહીંયા તમે આ કોલેજને રૂટ નોડ તરીકે કન્સિડર કરી શકો ડિપાર્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેના ચાઇલ્ડ નોડ તરીકે અગેઇન ડિપાર્ટમેન્ટ ઇઝ અ પેરેન્ટ નોડ કે જેના ચાઇલ્ડ નોડ છે કોર્સ ટીચર સ્ટુડન્ટ અગેઇન કોર્સ ઇઝ કન્સિડર્ડ એઝ એન પેરેન્ટ નોડ ફોર થિયરી એન્ડ લેબ્સ ઓકે સો પેરેન્ટ ચાઇલ્ડ રિલેશનશિપ અહીંયા ક્યાંક ને ક્યાંક દેખાય છે આ એની ફિગરની વાત થઈ કઈ ટાઈપનો આ ડેટા મોડેલ છે તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ લોજિકલ ડેટા મોડલ અને લોજિકલમાં પણ કઈ ટાઈપનું તો કે રેકોર્ડ બેઝ એટલે તમે એમ કહી શકો કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ લોજિકલ રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ લોજિકલ ડેટા મોડલ બે ટાઈપના રેકોર્ડ બેઝ અને ઓબ્જેક્ટ બેઝ બરાબર આપણે જોયું એમાં ER મોડલ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ એ આવે લોજિકલ ડેટા મોડલ ઓબ્જેક્ટ બેઝમાં અને હાયરાર્કિકલ ડેટા મોડલ નેટવર્ક ડેટા મોડલ અને રિલેશનલ ડેટા મોડલ એ આવે રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ તો આ ડેટા મોડલ છે એ રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ કે જેમાં ડેટા ઓર્ગેનાઇઝ થાય છે ટ્રી લાઈક સ્ટ્રક્ચરમાં જ્યાં રિલેશનશિપને રિપ્રેઝન્ટ કરવા માટે પોઈન્ટર અથવા તો લિંકનો ઉપયોગ થાય છે બરાબર અને મેં કીધું એમ ડેટા ઓર્ગેનાઇઝ થાય છે ટ્રી લાઈક સ્ટ્રક્ચરમાં તો જે ચાર વસ્તુ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાની છે એમાંથી ત્રણ અહીંયા તમે સમજી શકો એક તમારી ફિગર બીજું કઈ કાઇન્ડ એટલે કઈ ટાઈપનું આ મોડેલ છે અને થર્ડ વન ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે ઓકે દેટ મોડેલ ઇઝ એફિશિયન્ટલી ડિસ્ક્રાઇબિંગ ધ મેની રિયલ વર્લ્ડ રિલેશનશિપ લાઈક ઇન્ડેક્સ ઓફ અ બુક ટ્રી ડેટા સ્ટ્રક્ચર કે જે તમે ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટની અંદર તમારું લાસ્ટ યુનિટ છે ટ્રી તો ટ્રી ડેટા સ્ટ્રક્ચરને પણ રિપ્રેઝન્ટ કરે છે આ મોડલ અને અહીંયા વન ટુ મેની રિલેશનશિપ છે એ રિપ્રેઝન્ટ થાય છે નોડ નોડ વચ્ચેની વન ટુ મેની અને વન ટુ વન રિલેશનશિપ પણ રિપ્રેઝન્ટ થાય છે જોઈ શકો છો તમે અહીંયા કે કોલેજ છે એ વન છે બરાબર તો એના અહીંયા બે ચિલ્ડ્રન છે તો વન ટુ મેની રિલેશનશિપ ડિપાર્ટમેન્ટ છે તો એમાં પણ એના ત્રણ ચિલ્ડ્રન છે તો વન ટુ મેની કદાચ સ્ટુડન્ટ હોય અહીંયા બીજો એનો એક સબ નોડ હોય તો વન ટુ વન થાય તો વન ટુ મેની રિલેશનશિપ અથવા વન ટુ વન રિલેશનશિપને એફિશિયન્ટલી રિપ્રેઝન્ટ થાય છે બટ ડિસએડવાન્ટેજ એવો છે કે મેની ટુ વન રિલેશનશિપને રિપ્રેઝન્ટ કરી શકાતું નથી એટલે કે અહીંયા દાખલા તરીકે આ કોલેજના ડિપાર્ટમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બે નોડ છે તો આ મેની ટુ વન આ રીતે આવે તો મેની ટુ વન અહીંયા રિપ્રેઝન્ટ કરી શકાતું નથી દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ધીસ હાયરાર્કિકલ ડેટા મોડલ ઓકે તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની વાત કરીએ અમે એડવાન્ટેજ ઇટ ઇઝ સિમ્પલ ટુ યુઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝી ટુ યુઝ ડેટા સિક્યોરિટી અને ડેટા ઇન્ટિગ્રિટી પ્રોવાઈડ કરે છે એક સમયે એક્ઝામમાં આન્સર લખતી વખતે કદાચ કોઈ એક મોડલનો હું કદાચની વાત કરું છું કોઈ એક મોડલનો એડવાન્ટેજ તમે બીજા મોડલમાં કદાચ લખી નાખો તો ઇટ્સ ઓકે એનાથી કંઈ બહુ મોટો માર્કમાં ફેર નહીં પડે શક્ય હોય ત્યાં સુધી એક્ઝેટ યાદ રાખવાનું ટ્રાય કરવાની પણ ઇટ ઇઝ ઇઝી ટુ યુઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એ તમે કોઈ પણ મોડલમાં લખી શકો છો કારણ કે દરેક મોડલ છે એ સમજવામાં ઇઝી છે અને એનો યુઝ પણ ઇઝી જ છે સો વી હેવ સીન ટુ એડવાન્ટેજીસ ઓફ હાયરાર્કિકલ ડેટા મોડલ હિયર ડિસએડવાન્ટેજની વાત કરીએ તો ઇટ કેન હેવ ઓનલી વન ટુ મેની એન્ડ વન ટુ વન રિલેશનશિપ મેની ટુ મેની રિલેશનશિપને રિપ્રેઝન્ટ કરી શકાતું નથી મેની ટુ વનને રિપ્રેઝન્ટ પણ કરી શકાતું નથી અને ક્યાંક ને ક્યાંક સ્ટ્રક્ચરલ ઇન્ડિપેન્ડન્સ છે એના કન્સેપ્ટને રિપ્રેઝન્ટ કરી શકાતું નથી આ મોડલની અંદર હાયરાર્કિકલ મોડલ ઇઝ હેવિંગ ધ લેક્સ ઓફ સ્ટ્રક્ચરલ ઇન્ડિપેન્ડન્સ ઓકે તો આપણે અહીંયા ચાર મોડલ કમ્પ્લીટ કર્યા ER એટલે કે એન્ટિટી રિલેશનશિપ મોડલ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલ રિલેશનલ મોડલ એન્ડ હાયરાર્કિકલ મોડલ લાસ્ટ મોડલ તરફ આગળ વધીએ દેટ ઇઝ ધ નેટવર્ક ડેટા મોડલ ફરીથી યાદ કરાવી દઉં ચાર વસ્તુ યાદ રાખવાની ફિગર કઈ ટાઈપનું
હવે માઇક તમને ઓન દેખાતો હશે સર. તો નેટવર્ક ડેટા મોડેલ છે, એમાં ડેટા છે એ ગ્રાફ ફોર્મ ઓર્ગેનાઇઝ થાય છે. હાયરાર્કિકલ ડેટા મોડેલમાં ડેટા છે એ ટ્રી ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે. ગ્રાફ અને ટ્રી વચ્ચે એટલો ડિફરન્સ કે ગ્રાફ છે એ સાયક્લિક હોય છે, ટ્રી છે એ એસાયક્લિક હોય છે. ઓકે, અહીંયા મેની ટુ મેની રિલેશનશિપ પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો છો કે ધેટ વોઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ હાયરાર્કિકલ ડેટા મોડલ, કે તેમાં આપણે વન ટુ મેની જ રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. જ્યારે નેટવર્ક ડેટા મોડલ છે, દેટ ઇઝ ધ એક્સટેન્શન ઓફ હાયરાર્કિકલ ડેટા મોડલ, કે જેમાં મેની ટુ મેની રિલેશનશિપને પણ રિપ્રેઝન્ટ કરી શકાય છે. વન ટુ મેની તો ખરું, પણ મેની ટુ મેની પણ રિપ્રેઝન્ટ કરી શકાય છે. બરાબર, તો અહીંયા આપણે ત્રણ વસ્તુ જોઈ. કઈ? તો કે એક ફિગર, ધ ફર્સ્ટ થિંગ, વેરી ફર્સ્ટ થિંગ ફિગર. ઓકે, સેકન્ડ વન કઈ ટાઈપનું છે? તો કે રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ. અને ત્રીજું, ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય? તો કે ગ્રાફ ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય. હવે વાત કરીએ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજની. એડવાન્ટેજમાં વાત કરીએ તો ઇટ ઇઝ ઇઝીયર એન્ડ ફાસ્ટ, બીકોઝ ઇટ સપોર્ટ્સ ઇન્ડેક્સિસ, ઇન્ડાઇસિસ. ઇન્ડેક્સ આવે ત્યાં ડેટા હંમેશા એક્સેસ ફાસ્ટર મોડમાં થાય. ઇટ ઇઝ સપોર્ટિંગ એસક્યુએલ, તો રિલેશનલ મોડલની જેમ આ પણ એસક્યુએલને સપોર્ટ કરે છે. હજુ તમારે ત્રીજો એડવાન્ટેજ એડ કરવો હોય તો કરી શકો. ઇટ ઇઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇટ ઇઝ ઇઝી ટુ યુઝ. ઓકે, ડિસએડવાન્ટેજની વાત કરીએ તો હાર્ડવેર કોસ્ટ વધારે છે, એન્ડ અગેન વી મસ્ટ હેવ ધ ટેકનિકલ નોલેજ વાય વી આર ઇમ્પ્લિમેન્ટિંગ ધીસ મોડેલ, વાય વી આર બિલ્ડિંગ ધીસ મોડેલ. સો હિયર વી હેવ સીન ફાઇવ ડિફરન્ટ મોડેલ્સ: ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ, એન્ટિટી રિલેશનશિપ ડેટા મોડેલ, નેટવર્ક ડેટા મોડેલ, હાયરાર્કિકલ ડેટા મોડલ અને રિલેશનલ ડેટા મોડલ. દરેક મોડલની અંદર તમારે ચાર મેઇન વસ્તુ યાદ રાખવાની: મોડલની ફિગર, કઈ ટાઈપનું મોડલ છે તે, ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય છે, અને તેના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. ઓકે, તો આપણે અહીંયા પાંચે પાંચ મોડલ જોયા, હવે ખાલી એ દરેકનું કમ્પેરિઝન ફટાફટ જોઈ લઈએ. ઈઆર મોડલની વાત કરીએ તો તેમાં ડેટા કયા ફોર્મમાં ઓર્ગેનાઇઝ થાય? તો કે એન્ટિટીના ફોર્મમાં. અને રિલેશનશિપ છે એ રિલેશનશિપથી જ રિપ્રેઝન્ટ થાય છે, ડાયમંડ સિમ્બોલથી. દેટ ઇઝ અ વેલ્યુ બેઝ મોડલ, કે જેમાં ડેટા ઇન્ડિપેન્ડન્સ છે પ્રોવાઈડ થાય છે. એકચ્યુઅલી હિયર યુ કેન સી ઇન ઓલ ધ મોડલ્સ ડેટા ઇન્ડિપેન્ડન્સ ઇઝ પ્રોવાઈડેડ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડલ છે એ લોજિકલ ડેટા મોડલ, ઓબ્જેક્ટ બેઝ છે, એટલે આ બંને છે એ ઓબ્જેક્ટ બેઝ લોજિકલ ડેટા મોડલ છે. જ્યારે નીચેના ત્રણેય છે એ રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ, એટલે ડેટા છે રેકોર્ડના ફોર્મમાં સ્ટોર થાય છે. અહીંયા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડમાં ડેટા ઓર્ગેનાઇઝ થાય છે એ ઓબ્જેક્ટના ફોર્મમાં, રિલેશનશિપ હોય છે રિકર્સિવ હોય છે, અને આઈડેન્ટિટી એની રેકોર્ડ બેઝ છે. જેને બહુ ડિટેલમાં, આઈડેન્ટિટીને બહુ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી. રિલેશનલ મોડલમાં ડેટા છે એ ટેબલના ફોર્મમાં સ્ટોર થાય છે, ટુ ડાયમેન્શનલ રો કોલમ ફોર્મમાં, ટેબલ ફોર્મમાં સ્ટોર થાય છે. બરાબર, અને રિલેશનલ મોડલ છે એ કઈ ટાઈપનું છે? તો કે રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ, હાયરાર્કિકલ ડેટા મોડલ, કે જેમાં ટ્રી લાઇક સ્ટ્રક્ચરમાં ડેટા ઓર્ગેનાઇઝ થાય છે. અને એ પણ છે રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ. લાસ્ટ વન નેટવર્ક ડેટા મોડલ છે, તો એ પણ રેકોર્ડ બેઝ લોજિકલ ડેટા મોડલ છે, કે જેમાં ડેટા છે એ ગ્રાફ ફોર્મમાં સ્ટોર થાય છે. હાયરાર્કિકલ મોડલ છે, એમાં વન ટુ મેની રિલેશનશિપ રિપ્રેઝન્ટ થાય છે, મેની ટુ મેની અથવા મેની ટુ વન રિપ્રેઝન્ટ થતું નથી. જ્યારે નેટવર્ક મોડલ છે એ એક્સટેન્શન છે હાયરાર્કિકલ ડેટા મોડલનું, કે જેમાં વન ટુ મેની અને મેની ટુ મેની રિલેશનશિપ પણ રિપ્રેઝન્ટ થાય છે. ઓકે, સો અહીંયા આપણે આજનો ટોપિક છે એ કમ્પ્લીટ કરીએ છીએ. વચ્ચે વચ્ચે